आदर्श नैतालीम प्राथमिक शाळा नानापुंडा तालुको कपराड़ा जिलो वलसाड़। हूँ स्नेहल सर, आप सौनु स्वागत करू छू सामाजिक विज्ञान धोरण 7 प्रकरण 2 दिल्ली सल्तनत। आज आपणे सामाजिक विज्ञान धोरण 7 में दिल्ली सल्तनत विषय शीखवा जई रह्या छे। तो आपणे जोईए दिल्ली सल्तनत के जेमा आपणे प्रथम एकम में आपणे जोई गया के राजपूत युगनो अंत आवता भारतना दिल्ली सल्तनत नी स्थापना थई। तो आपणे जोईए दिल्ली सल्तनत तो प्राचीन कालथी ज दिल्ली ए भारतीय राजनीतिना केन्द्रमां रह्युं छे। એટલે જે રીતે અત્યારે પણ આપણે દિલ્હીનું જે મહત્વ છે, દિલ્હી આપણા ભારત દેશનું કેન્દ્ર સ્થાન છે, તેવી જ રીતે પ્રાચીન કાળમાં પણ દિલ્હી એ ખૂબ જ મહત્વનું હતું અને રાજનીતિમાં દિલ્હી એ કેન્દ્ર સ્થાને હતું। 12મી સદીમાં દિલ્હી એ વેપાર અને વાણિજ્ય માટે મહત્વનું કેન્દ્ર હતું। એટલે કે વેપાર અને વાણિજ્ય માટે દિલ્હી એ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું કેન્દ્ર ગણાતું હતું। જ્યારે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે રાજપૂત યુગનો અંત આવ્યો અને દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। આપણે પ્રથમ એકમાં પણ જોઈ ગયા કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ જ્યારે શહાબુદ્દીન ગોરી એ પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને દિલ્હીની ગાડી સોંપી, એટલે કે ગુલામ વંશની સ્થાપના કરી હતી। કોને દિલ્હીની ગાડી સોંપી? કુતબુદ્દીન ઐબક। આ કુતબુદ્દીન ઐબકને દિલ્હીની ગાડી સોંપી અને ગુલામ વંશની સ્થાપના કરવામાં આવી હતી। એટલે કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ક્યારે? 13મી સદીમાં। ઈસવીસન 1206 થી 1526 સુધીનો સમય સલ્તનત યુગ કહેવાય છે। એટલે કે જ્યારે 1206 થી 1526 સુધીનો સમય, એટલે કે જ્યારે આ સલ્તનત યુગનો અંત આવ્યો, જ્યારે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ, ત્યાં સુધીના સમયને સલ્તનત યુગ કહેવામાં આવે છે। એમાં ઘણા બધા સુલતાનો આવી ગયા, એટલે કે શાસકો આવી ગયા, ઘણા બધા શાસકોએ શાસક કર્યું આ સમય દરમિયાન। આ શાસકો જે હતા એ મૂળ તુર્ક અને અફઘાન પ્રદેશના હતા। કયા હતા? તુર્ક અને અફઘાન પ્રદેશના આ શાસકો હતા। એમાં આ લોકોએ આપણે જોઈએ તો 1206 થી 1526 સુધી, એટલે કે કુલ 325 વર્ષ, આશરે 320 જેવા વર્ષ આ દિલ્હી સલ્તનત યુગ શાસન રહ્યું। દિલ્હીમાં આ સલ્તનત યુગનું શાસન રહ્યું કેટલા વર્ષ? 320 જેટલા વર્ષ। અને એ દરમિયાન કુલ 5 વંશોએ શાસન કર્યું। કેટલા? 5 વંશોએ શાસન કર્યું આ સમય દરમિયાન। કુલ 320 વર્ષ જેટલા વર્ષ શાસન કર્યું સલ્તનત યુગમાં, જેમાં 5 વંશો આવી ગયા। કેટલા વંશો આવ્યા? 5 વંશોએ શાસન કર્યું, કે જેમાં આપણે જોઈએ તો કયા કયા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ। એટલે કે બાળકો, આ જે 1206 થી 1526 સુધી જે આ સલ્તનત યુગ દિલ્હી ઉપર આ સલ્તનત શાસન રહ્યું, જેમાં કુલ 5 વંશોએ શાસન કર્યું, કેટલા? 5 વંશોએ। એમાં જુદા જુદા સુલતાનો પણ આવી ગયા, ઘણા બધા સુલતાનો આવી ગયા, જેમાં જે મુખ્ય 5 વંશો જે છે એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ। આ મુખ્ય 5 વંશોએ આશરે 320 જેટલા વર્ષ શાસન કર્યું। હવે આપણે આ દરેક વંશ વિશે વિગતવાર માહિતી મેળવીએ, વિસ્તૃત માહિતી આપણે મેળવીએ કે આ વંશો શું કાર્ય કર્યું, એ વંશમાં કયા સુલતાનો થઈ ગયા, એ બાબતે આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો આપણે આગળ વધીએ તો જોઈએ, સૌપ્રથમ આપણે ગુલામ વંશ।
ગુલામ વંશ એટલે કે 1206 થી 1290 આ સમય દરમિયાન ગુલામ વંશ જે શાસન કર્યું એમાં આપણે જોઈ ગયા કે ગુલામ વંશ નો સ્થાપક કુતબુદ્દીન ઐબક ને માનવામાં આવે છે પણ એમાં પણ બે ભાગ છે પાછા એટલે કે બે નામ છે કે સાચો સ્થાપક અને સ્થાપક જો ગુલામ વંશ નો સ્થાપક એમ કે તો કુતબુદ્દીન ઐબક અને સાચો સ્થાપક એમ કે તો પાછો ઇલ્તુત્મિશ એટલે કે કુતબુદ્દીન ઐબક નો જમાઈ ચલો આપણે જોઈએ આગળ વિગતવાર માહિતી મેળવીએ કે ઈસવીસન 1192 માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરી એ પૃથ્વીરાજ ચૌહાણ સામે વિજય મેળવ્યો અને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો આપણે જોયું પ્રથમ એકમમાં પણ આપણે શીખી ગયા કે શિહાબુદ્દીન ગોરીએ ઈસવીસન 1191 માં યુદ્ધ કર્યું જેમાં એ પૃથ્વીરાજ સામે હારી ગયો પરંતુ ત્યાર પછી એક જ વર્ષમાં એટલે કે ઈસવીસન 1192 માં ફરી પાછો શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ પર યુદ્ધ કર્યું પૃથ્વીરાજ ચૌહાણ સાથે અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને રાજપૂત યુગનો અંત આવ્યો અને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નંખાયો તો આ તરાઈનું યુદ્ધ એ આપણા ઇતિહાસમાં ખૂબ મહત્વનું યુદ્ધ કહી શકાય છે તો ત્યાર પછી આપણે સલ્તનત સત્તાનો પાયો નખાયો પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ગોરીની જીત થઈ અને શિહાબુદ્દીન ગોરીએ એનો ગુલામ જે હતો કુતબુદ્દીન ઐબક એને દિલ્હીની ગાડી સોંપી આજે શિહાબુદ્દીન ગોરીનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો કયા વંશનો હતો મામલુક વંશનો હતો અને ગુલામ વંશનો સ્થાપક આ કુતબુદ્દીન ઐબકને માનવામાં આવે છે ગુલામ વંશનો સ્થાપક કુતબુદ્દીન ઐબકને માનવામાં આવે છે અને સાચો સ્થાપક પાછો ઇલ્તુત્મિશને ગણવામાં આવે છે ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે એટલે કે ગુલામ વંશની સ્થાપના કુતબુદ્દીન ઐબકે કરી હતી પરંતુ જેનો વિસ્તાર કરવો હતો એમાં જે સમૃદ્ધિ ઉમેરવી હતી એનો જે વિસ્તાર વધાર્યો એ સાચું કામ એ ઇલ્તુત્મિશે કર્યું એટલા માટે ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે કુતબુદ્દીન ઐબકે કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી હતી અને જેને ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું એટલે જે આપણે દિલ્હીના કુતુબ મિનાર વિશે આપણે શીખવાના છે વિગતવાર માહિતી કુતુબ મિનાર વિશે પણ શીખીશું પરંતુ એ જે કુતુબ મિનાર છે એ આ કુતબુદ્દીન ઐબકે એની બાંધવાની શરૂઆત કરાવેલી અને એને પૂર્ણ કરાવેલો ઇલ્તુત્મિશે એમ કહેવાય કે કુતબુદ્દીન ઐબકે એક માર્ગનું કામ કરાવેલું ત્યાર પછીનું સંપૂર્ણ કામ ઇલ્તુત્મિશે કર્યું હતું એટલા માટે કુતબુદ્દીન કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી એટલા માટે જ કુતુબ મિનાર કોણે બાંધ્યો હતો કુતબુદ્દીન ઐબકનું નામ એમાં લેવામાં આવે છે પરંતુ એને પૂર્ણ કરાવનાર ઇલ્તુત્મિશ હતો ઈસવીસન 1210 માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી આ કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું ઈસવીસન 1210 માં એટલે 1206 માં એની સ્થાપના થઈ ગુલામ વંશની અને 1210 માં એનું મૃત્યુ થયું એટલે એમણે માત્ર 4 જ વર્ષ શાસન કર્યું અને એને પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા એનું મૃત્યુ થયું હતું કોનું કુતબુદ્દીન ઐબકનું કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ કેવી રીતે થયું તો પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી એનું મૃત્યુ થયું હતું ગુલામ વંશ તો એમાં ઇલ્તુત્મિશે સલ્તનત સત્તા સર્વોપરી બનાવવા માટે ચેહલગાન પદ્ધતિ શરૂ કરી એટલે કે કુતબુદ્દીન ઐબકના મૃત્યુ પછી એના અવસાન બાદ એનો જે જમાઈ હતો ઇલ્તુત્મિશ કોણ એનો જમાઈ ઇલ્તુત્મિશ તે ગાડી આવ્યો અને એણે આ સલ્તનતની સત્તા સર્વોપરી એટલે સર્વોપરી બનાવવા માટે એણે ચેહલગાન એટલે કે ચારગાનની પદ્ધતિ શરૂઆત કરી હવે આ ચેહલગાન એટલે શું તો આપણે જોઈએ કે ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની સ્થાપના કરી 40 તુર્ક અમીરોના દળની સ્થાપના કરી જેના થકી એની સલ્તનત સત્તા સર્વોપરી બની રહે એટલા માટે એણે આ ચેહલગાન પદ્ધતિ શરૂ કરી કોણે ઇલ્તુત્મિશે અને ઇલ્તુત્મિશ એ રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું એટલે કે જે રાજધાની દિલ્હી લાહોરમાં હતી એમણે દિલ્હી સ્થળાંતર કર્યું એટલે કે રૂપાંતર કરી બદલી કરીએ
એટલે લાહોર થી દિલ્હી માં એને રાજધાની ફેરવી દીધી। હવે આપણે જોઈએ કે આ ગુલામ વંશ માં કયા કયા શાસકો થઈ ગયા, તો સૌપ્રથમ કુતબુદ્દીન ઐબક, કોણ થઈ ગયો? કુતબુદ્દીન ઐબક। ત્યાર પછી ઇલ્તુતમિશ, કોણ થઈ ગયો? ઇલ્તુતમિશ। ત્યાર પછી રઝિયા સુલતાન, ત્યાર પછી નાસુરદીન અને ગ્યાસુદ્દીન બલબન। આ શાસકોએ ગુલામ વંશમાં શાસન કર્યું, એટલે કે ગુલામ વંશના સુલતાનો કયા કયા? તો કુતબુદ્દીન ઐબક, ઇલ્તુતમિશ, રઝિયા સુલતાન, નાસુરદીન અને ગ્યાસુદ્દીન બલબન। આ પાંચ શાસકોએ દિલ્હી સલ્તનત દરમિયાન, એટલે કે ગુલામ વંશ દરમિયાન શાસન કર્યું દિલ્હીની ગાડી ઉપર। તો આપણે જોઈએ કે ઇલ્તુતમિશ પછી કોણ શાસનમાં આવ્યું, તો ગુલામ વંશમાં જે ઇલ્તુતમિશ છે એના ઉત્તરાધિકારી તરીકે એની પુત્રી રઝિયાની પસંદગી કરવામાં આવી। હવે એવું નહીં હતું કે ઇલ્તુતમિશને પુત્ર ન હતા, પરંતુ એક પણ પુત્રને એ સુલતાન તરીકે યોગ્ય સમજતો ન હતો। જે ઇલ્તુતમિશ છે એના જે પુત્રો છે એને ઉત્તરાધિકારી એટલે કે એના આગામી સુલતાન તરીકે એને યોગ્ય સમજતો ન હતો, એટલા માટે એમની પુત્રી જે રઝિયા બેગમ, એ રઝિયાને એમણે સુલતાન બનાવી અને દિલ્હીની ગાડી ઉપર સૌ પ્રથમ એક સ્ત્રીને બેસાડવામાં આવી। દિલ્હીની ગાડી ઉપર સૌ પ્રથમ એક સ્ત્રી તરીકે જો રાજ્ય કરનાર હોય તો તે રઝિયા સુલતાન, પ્રથમ મહિલા શાસિકા, એટલે કે દિલ્હીની ગાડી ઉપર પ્રથમ મહિલા આવી રઝિયા બેગમ। એટલે કે જો બાળકો પરીક્ષા પૂછાય કે દિલ્હીની ગાડી ઉપર પ્રથમ મહિલા શાસિકા કોણ હતી, તો રઝિયા બેગમનું નામ આવે। આગળ આપણે સિરિયલ પણ આવતી હતી કે રઝિયા સુલતાન, તો આ રઝિયા એ સમયમાં પણ એક સ્ત્રી તરીકે એણે શાસન કર્યું હતું। પુરુષોના વેશ ધારણ કરીને દિલ્હીની ગાડી પર બેસતી એમ કહેવામાં આવે, અને એના જે ભાઈઓ હતા એના કરતા વધુ શક્તિશાળી અને એક શાસક તરીકે એનામાં વધારે કુશળતા હતી, એટલા માટે જ એના જે પિતા કહી શકાય એટલે કે ઇલ્તુતમિશે એની પસંદગી કરી દિલ્હીની ગાડી પર। ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ રઝિયાને કાબેલ અને સક્ષમ ગણે છે। એ સમયના જે ઇતિહાસકાર છે મિન્હાજ એ સિરાજ, એણે પણ લખ્યું છે કે રઝિયા એ એક કાબેલ અને સક્ષમ શાસક હતી, પરંતુ એ સમયના જે કહી શકાય કે અમીરો જે અને એક સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા, અને એના ઘણા વિદ્રોહ થયા, કારણ કે એક સ્ત્રી શાસક કરે એ ઘણાને પસંદ ન હતું એ સમયે। એટલા માટે એનામાં ઘણી કાબેલિયત હતી, સક્ષમ હતી, શક્તિશાળી હતી, છતાં પણ એનો વિરોધ થયો અને એને દિલ્હીની ગાડી પરથી હટાવવામાં આવ્યું। એના શાસનનો અંત આવ્યો અને એના અવસાન પછી 6 વર્ષ સુધી દિલ્હીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી દિલ્હીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, અને ત્યાર પછી એનો ભાઈ કહી શકાય અને ઇલ્તુતમિશનો પુત્ર નાસુરદીન ગાડી ઉપર આવ્યો। કોણ આવ્યો? નાસુરદીન। નાસુરદીન ગાડી પર આવ્યો હવે રઝિયા સુલતાનના અવસાન પછી, અને નાસુરદીને 21 વર્ષ સુધી દિલ્હી ઉપર શાસન કર્યું। કેટલા વર્ષ? 21 વર્ષ સુધી એણે દિલ્હી ઉપર શાસન કર્યું, અને ત્યાર પછી ઇલ્તુતમિશનો બીજો પુત્ર કહેવાય એટલે કે ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાડી ઉપર આવ્યો। કોણ આવ્યો? ગ્યાસુદ્દીન બલબન। અને આ ગ્યાસુદ્દીન બલબને જે ચેહલગાન પદ્ધતિ હતી, કોણે શરૂ કરી હતી? ઇલ્તુતમિશે જે શરૂ કરી હતી ચેહલગાન, એ ચેહલગાન દળનો એણે નાશ કર્યો, એટલે કે એણે જે અમીરોની પકડ હતી એ ઓછી કરી દીધી। અમીરોની જે પકડ હતી દિલ્હીની ગાડી ઉપર એ એણે ઓછી કરી દીધી, અને આ જે ગ્યાસુદ્દીન બલબન જે છે એ કલા અને સાહિત્યનો પોષક હતો, એટલે કે કલા અને સાહિત્યને ઉત્તેજન આપનાર હતો, એને કલા અને સાહિત્ય માટે ઘણું કામ કર્યું, અને 22 વર્ષ સુધી એણે પણ શાસન કર્યું। કેટલા વર્ષ સુધી? 22 વર્ષ સુધી આ ગ્યાસુદ્દીન બલબને પણ દિલ્હીની ગાડી ઉપર શાસન કર્યું, અને ત્યાર પછી દિલ્હીની ગાડી ઉપર
આ ગુલામ વંશનો અંત થયો અને ખલજી વંશની સ્થાપના થઈ. કયા વંશની? ખલજી વંશની સ્થાપના થઈ. એટલે કે ગુલામ વંશનો સ્થાપક કુતબુદ્દીન ઐબક, એનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશ, ઇલ્તુત્મિશ પછી એની પુત્રી રઝિયા બેગમ ગાડી પર આવી, અને ત્યાર પછી એનો વિરોધ થતા અને એના અવસાન પછી નાસુરુદ્દીન ગાડી પર આવ્યો. નાસુરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. ત્યાર પછી ગ્યાસુદ્દીન બલબન ગાડી પર આવ્યો અને ગ્યાસુદ્દીન બલબને પણ 22 વર્ષ સુધી શાસન કર્યું અને ગુલામ વંશની જે વંશ છે એને આગળ વધાર્યો. પરંતુ ગ્યાસુદ્દીન બલબન પછી દિલ્હીની ગાડી ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. કયા વંશની? ખલજી વંશની સ્થાપના થઈ. તો આપણે હવે આગળ જોઈએ ખલજી વંશ વિશે. ખલજી વંશ 1290 થી 1320 સુધી આ ખલજી વંશના શાસકોએ શાસન કર્યું. તો આપણે જોઈએ કે એના સ્થાપક કોણ છે. તો ખલજી વંશના સ્થાપક છે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજીએ આ ખલજી વંશની સ્થાપના કરી અને ત્યાર પછી 6 વર્ષ બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાડીએ આવ્યો, જેણે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત પર પોતાની સત્તા મેળવી. એ ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાતના જેવા વિસ્તારો પર વિજય મેળવ્યો અને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. કોણે? અલાઉદ્દીન ખલજીએ. એટલે કે એનો સ્થાપક જલાલુદ્દીન ખલજી છે અને તેના 6 વર્ષ બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાડી ઉપર આવ્યો અને તેણે પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. હવે અલાઉદ્દીન ખલજીએ કયા કાર્યો કર્યા? તો અલાઉદ્દીન ખલજીના સુધારાઓ કયા કયા હતા અને કાર્યો કયા કયા હતા? તો આપણે જોઈએ કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી એમણે. કોણે? અલાઉદ્દીન ખલજીએ. ત્યાર પછી સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી. ડાગ અને ચહેરા પદ્ધતિ કોણે શરૂ કરી? તો અલાઉદ્દીન ખલજીનું નામ આવે. અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિ શરૂઆત કરી. આ ઉપરાંત એમણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી આવા વહીવટી સુધારાઓ પણ કર્યા. એટલે કે જે ચીજ વસ્તુઓ છે એ વેપારી લોકો વધારે ભાવ ન લઈ શકે એટલા માટે ભાવ નિયમન, બજારની જે વસ્તુઓ છે એના પર નિયંત્રણ, ઉપરાંત સંગ્રહખોરી, જે વેપારી લોકો અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને એને જે ભાવ વધારો લેતા હતા એ સંગ્રહખોરી પર એમણે નિયમન લાવ્યું અને આવા ઘણા સુધારાઓ એમણે કર્યા. કોણે? તો અલાઉદ્દીન ખલજીએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો પ્રખ્યાત કવિ હતા. અમીર ખુશરો, આપણે નામ સાંભળ્યું હશે. તો આ અમીર ખુશરો જે છે એ પ્રખ્યાત કવિ આવી આ અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા. જે રીતના હર્ષવર્ધનના સમયમાં આપણે જોઈએ કે બાણભટ્ટ નામના મહાન કવિ થઈ ગયા. જોઈએ ને આપણે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય નામના કવિ કાલ સર્વજ્ઞ થઈ ગયા. તેવી રીતના આ અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો નામના મહાન પ્રખ્યાત કવિ એના સમયમાં થઈ ગયા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને આ ખલજી વંશનો અંત આવ્યો. અને એમ કહેવાય કે એમણે આશિકા, નુ અને કિરાટુલ સદાયન જેવી કૃતિઓ રચી. આવી પ્રસિદ્ધ સાહિત્યની કૃતિઓની રચના પણ અલાઉદ્દીન ખલજીએ કરી હતી. તો કઈ કઈ? તો આશિકા, નુ અને કિરાતુલ, આ કૃતિઓની રચના આ અલાઉદ્દીન ખલજીએ કરી હતી. અને એના અવસાન પછી દિલ્હીની ગાડી ઉપર ખલજી વંશનો નાશ થયો, અંત આવ્યો અને અંધાધૂંધીનું વાતાવરણ ફેલાઈ ગયું. અને ત્યાર પછી દિલ્હીની ગાડીએ તુગલક શાસનની શરૂઆત થઈ. કયા વંશ શાસકની? તુગલક શાસનની શરૂઆત થઈ ખલજી વંશના બાદ, એટલે કે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ. તો આપણે જોઈએ હવે તુગલક વંશ વિશે આપણે જોઈએ. તુગલક વંશ 1320 થી 1414 સુધી આ તુગલક વંશનું શાસન રહ્યું, જેમાં
એનો સ્થાપક છે ગ્યાસુડીન તુગલક. ગ્યાસુડીન તુગલક નામના શાસકે આ તુગલક વંશની સ્થાપના કરી અને ત્યાર પછી મુહમ્મદ બિન તુગલક નામનો એક પ્રભાવી સુલતાન ગાડી આવ્યો. પ્રભાવી એટલે કે પ્રતિભાશાળી, શક્તિશાળી, યોગ્ય શાસક મુહમ્મદ બિન તુગલક હતો અને તે આ દિલ્હીની ગાડી ઉપર આવ્યો અને એણે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી. એણે દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર પણ કરાવ્યું. દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. કોણે? તો મુહમ્મદ બિન તુગલક. અને એણે ઘણી બધી યોજના અમલમાં મૂકી નવી નવી, જેમાં એક યોજનાથી પ્રતિક મુદ્રા યોગ, પ્રતિક મુદ્રા યોગ નામે યોજના એણે અમલમાં મૂકી અને બીજી ઘણી બધી યોજનાઓ પણ અમલમાં મૂકી. પરંતુ એમાં વ્યવહારિકતાનો અભાવ હતો, એમાં આયોજનનો અભાવ હતો અને આ આયોજનનો અભાવના કારણે એની ઘણી બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. શું થયું? એની ઘણી બધી યોજનાઓ નિષ્ફળ ગઈ અને આ બધી યોજનાઓ નિષ્ફળ જવાના કારણે એ બધી તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. કઈ ઓળખાઈ? તરંગી યોજના તરીકે ઓળખાઈ. બાળકો, એણે ઘણી બધી યોજનાઓ, પ્રતિક મુદ્રા એવી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ એનો આયોજનનો અભાવ હતો, વ્યવહારિકતાનો અભાવ હતો, જેના કારણે એની જે યોજનાઓ હતી એ સફળ થઈ શકી નહીં. અને આ યોજનાઓ સફળ ન થવાના કારણે એ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. મુહમ્મદ તુગલકના સમયમાં જ એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, આ ઇબ્ન બતુતા એને ભારતની મુલાકાતે આવ્યો હતો. કોના સમયમાં? તો આ મુહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો. અને ત્યાર પછી તેનો પિતરાય ભાઈ, એટલે કે આ મુહમ્મદ બિન તુગલક નો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાડી ઉપર આવ્યો. ફિરોઝ શાહ તુગલકના ગાડી પર આવ્યા બાદ અને એ તુગલકના અવસાન બાદ દિલ્હી ઉપર તૈમુરલિંગે ચડાઈ કરી. કોણે? તૈમુરલિંગે દિલ્હી ઉપર ચડાઈ કરી, આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99 આ તૈમુરલિંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને જે આ તુગલક વંશના સત્તાના પાયા હતા એ હચમચી ગયા. કેવા થઈ ગયા? ડોલામડોલ થઈ ગયા. અને તુગલક વંશની જે સત્તા હતી એ મર્યાદિત બની ગઈ, કારણ કે આ તૈમુરલિંગનું જે આક્રમણ હતું દિલ્હી પર એણે આ તુગલક વંશની સત્તાના પાયા હચમચાવી નાખ્યા, એટલે કે હલાવી નાખ્યા. અને ત્યાર પછી આ તુગલક વંશનો અંત આવ્યો અને દિલ્હીની ગાડી ઉપર સૈયદ વંશની સ્થાપના થઈ. કયા વંશની સ્થાપના થઈ? સૈયદ વંશની સ્થાપના થઈ. અને સૈયદ વંશ પછી લોડી વંશની સ્થાપના થઈ. આ સમયગાળો 1526 સુધીનો હતો. સૈયદ વંશનો સ્થાપક ખિજરખા હતો. કોણ હતો? ખિજરખા, કે જેમણે આ સૈયદ વંશની સ્થાપના કરી. અને સૈયદ વંશ બાદ બહલોલ લોડી. કોણ? લોડી વંશનો સ્થાપક, એટલે કે બહલોલ લોડીએ આ લોડી વંશની સ્થાપના કરી. અને લોડી વંશની સ્થાપના કર્યા બાદ બહલોલ લોડીએ એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક બન્યો. બહલોલ લોડીએ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી લોડી વંશના અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોડી હતા. કોણ હતા? ઇબ્રાહિમ લોડી. અંતિમ કેમ કહી શકાય? કારણ કે ઇબ્રાહિમ લોડીને હરાવીને બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, એટલા માટે ઇબ્રાહિમ લોડીને સલ્તનતનો અંતિમ શાસક ગણવામાં આવે છે, એટલે કે અંતિમ શાસક ગણવામાં આવે છે. ઈસવીસન 1526 બાબર અને ઇબ્રાહિમ લોડી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. બાબરે ઇબ્રાહિમ લોડી સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં બાબરની જીત થઈ. આ યુદ્ધમાં બાબરની જીત થઈ અને ઇબ્રાહિમ લોડીની હાર થઈ, જેના કારણે ભારતમાં મુઘલ યુગની શરૂઆત થઈ અને સલ્તનત યુગનો અંત આવ્યો. આ સલ્તનત યુગનો અંત આવવાથી ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. મુઘલ સામ્રાજ્ય એટલે કે બાબર, જેને મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. આપણે હવે પછી એ પણ શીખીશું અગાઉના પ્રકરણમાં
કે બાબર, હુમાયુ, અકબર, વિષ્ણુત માઇટ એ પણ મેળવીશું. પણ આ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોડીને હરાવીને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર હોય તો બાબર, અને સલ્તનત યુગનો અંત આવ્યો. હવે આ સલ્તનત યુગ જે શાસન છે, દિલ્હીની સલ્તનત, એ સલ્તનત યુગમાં આપણે જોયું કે ગુલામ વંશ જેના શાસકો વિશે આપણે જોયું, ત્યાર પછી ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ વિશે આપણે શીખ્યા. અગાઉના લેક્ચરમાં આપણે પીરિયડમાં આપણે એની રાજ્ય વ્યવસ્થા, એનું સ્થાનિક જે શાસક હતું, શાસન હતું, એનું જે રાજ્ય વ્યવસ્થાના જે ભાગો, કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન, એ જે કેન્દ્ર એના જે વિભાગો પાડવામાં આવેલા હતા, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, જે રીતના અત્યારે આપણે જોઈએ છીએ ને આપણે દિલ્હી કેન્દ્ર શાસક, કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકાર, ત્યાર પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, અત્યારના જે લોકશાહી આપણા ભારત દેશમાં આપણે જે જોઈ વિભાગો જોઈ રહ્યા છે, તેવી રીતના તે સમયે પણ કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન જેવા વિભાગો પાડવામાં આવેલા હતા, તે આપણે હવે પછીના લેક્ચરમાં આપણે શીખીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું શીખીશું કે જે દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશો થયા અને એમાં કયા કયા શાસકો થયા. હવે પછી આપણે એના રાજ્ય વ્યવસ્થા, એના સમયમાં કયા કયા કિલ્લાઓ બાંધવામાં આવ્યા, એના શાસકમાં કયા કયા બાંધકામો થયા, અને આપણું જે એક વિજયનગર સામ્રાજ્ય છે એના વિશે પણ આપણે શીખીશું. તો આજે આટલું જ. સૈયદ વંશ, લોડી વંશ અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત દિલ્હી ગાડી ઉપર 1526માં. તો આટલું આપણે જોઈએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.